સત્ય નામનો એક શબ્દ આખી પૃથ્વી કરતા વધારે વજનદાર હોય છે, અને સત્યનો પૂજારી મૃત્યુ પર વિજયની ચિંતા કરતો નથી, કારણ કે મૃત્યુ સત્ય છે અને સત્ય ભયથી પર હોય છે. માનસશાસ્ત્રની દ્રષ્ટિએ જન્મ જેટલું જ મહત્વપૂર્ણ છે મૃત્યુ. જેવી રીતે એક તીર લક્ષ્યને વેધવા માટે છૂટે છે, એમ જિંદગી મૃત્યુને ભેટવા જીવાય છે. જીવનમાં શ્રેષ્ઠ સમય ગણાય એવા અંતિમ સમયથી ડરીને ભાગવું એ મનુષ્ય માટે એના જીવનના અંતિમ હેતુને નિષ્ફળ બનાવવા સમાન છે. મોક્ષને જીવનનું પરમ ધ્યેય માનવામાં આવ્યું છે, અને મોક્ષને પામવા મૃત્યુને પામવું જરૂરી છે. જન્મારો સુધારવાનું શ્રેષ્ઠ સાધન શું? મૃત્યુ. મહાન વ્યક્તિના મૃત્યુના છેલ્લા સમયનો રસપ્રદ દસ્તાવેજ એટલે અમારો આ રસપ્રદ વિચાર. અંતિમ અંતિમ મહાનાયકોના છેલ્લા સમયની અણસુણી કહાણીઓ. જીવનની શરૂઆત હોય કે અંત, મનસ્થિતિ અંતિમ સમય સુધી દ્રઢપણે જાળવી રાખે એ જ મહાન આત્મા હશે, કે પછી મહાન આત્માઓ જ મૃત્યુને ઉજવી શકતા હશે? કંઈ પણ હોઈ શકે. આજે એક એવા વ્યક્તિત્વની વાત કરવાના છીએ જે હિન્દુસ્તાનમાં આઝાદીના ઇતિહાસના દરેક મોડ પર જોવા મળશે. એ વ્યક્તિ એટલે મહાત્મા ગાંધી. દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યનો ભારતમાં અંત આણનાર મહાનાયકોમાં પ્રકાશપુંજ તરીકે પ્રજ્વલિત મહાત્મા ગાંધીનો અંતિમ સમય કેવો હશે? અંતિમમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મૃત્યુની છેલ્લી ક્ષણોની દાસ્તાન. હું છું નિસર્ગ ત્રિવેદી. ગંગા જમનાના પવિત્ર સંગમ પર સરતા એક નાના હોડકામાં બેઠેલા માનવીએ સંગમના પાણીમાં ચાંદીના કુંભમાંથી હિન્દના કરોડો પ્રજાજનોના સુખ અને દુઃખને પોતાના બનાવનાર મુક્તિદાતા મહાત્મા ગાંધીના અસ્થિ એ કુંભમાંથી પાણીમાં પધરાવ્યા. કરપીણ હત્યાથી મૃત્યુ પામેલા મહાત્માના એ છેલ્લા અવશેષો ધસમસતા ગંગા જમનાના નીર સાથે અંતિમ યાત્રા આરંભે છે. માનવ ઇતિહાસના સૌથી મહાન મૂલ્યો સત્ય અને અહિંસાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને માનવ તવારીખમાં લોકકથા જેવું બની ગયેલું હિન્દુનું બ્રિટિશ રાજ્યને તહેસ નહેસ કરી નાખનાર મોહનદાસ કરમચંદ ગાંધીનું સ્મરણ માત્ર એક રોમાંચની ઘટના છે. 20મી સદીમાં ભારતવર્ષના ઇતિહાસના સર્વોચ્ચ ઇતિહાસ પુરુષ તરીકે સમગ્ર વિશ્વએ એક જ વ્યક્તિને સ્વીકાર્યા છે, મહાત્મા ગાંધી. પણ એ મહાત્માના પણ અંતિમ દિવસો બહુ ઉદ્વેગમાં પસાર થયા હતા. જિંદગીમાં ક્યારેય ન વાપરી હોય એવી દર્દભરી ભાષા એમણે પોતાના અંતિમ સમય દરમિયાન વાપરી હતી. તમને લોકોને મારી પ્રાર્થના છે કે તમે આ બુઢ્ઢાની વાતો પર ધ્યાન આપો. મારા દિલમાં દુઃખ અને સંતાપ સિવાય કંઈ જ નથી. એક જમાનો હતો જ્યારે જનતા મારી દરેક વાતને માનતી હતી, પણ આજે કોઈ મારી વાત સાંભળતું નથી. મેં તો વધારે જીવવાની ઈચ્છા પણ છોડી દીધી છે. 125 વર્ષ જીવવાનો સવાલ જ ક્યાં રહ્યો? તેમના અંતિમ જન્મ દિવસે તેમણે આવી નિરાશા વ્યક્ત કરી હતી. જેમની એક હાકલથી સમગ્ર હિંદ થંભી જતું, એ વ્યક્તિની મનોવેદના કેવી? ગાંધીજીએ કહ્યું, આજ મને ખરેખર લાગે છે
કે મારા શબ્દોએ તાકાત ખોઈ નાખી છે, મારા શબ્દોની જનતા પર કોઈ અસર થતી નથી. શું તમે ગુલામ હતા ત્યારે જ હું તમારા કામનો હતો? અને આઝાદ હિન્દુસ્તાનમાં શું મારો કોઈ જ ઉપયોગ રહ્યો નથી? હું તો કરોડોનો અવાજ ઉઠાવું છું, પણ મારું ચાલતું નથી. પણ તમે જો મારી વાત નથી સાંભળતા તો બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમે જરા વિચાર કરો કે ગાંધીએ આટલી વાતો સાચી કહી તો આજે શું આમાં ભૂલ કરી રહ્યો છે? ના, ગાંધી ભૂલ નથી કરતો. અંતિમ દિવસના આગલે દિવસે આખરી પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું હતું, હું અશાંતિમાં શાંતિ ચાહું છું, નહીં તો એ અશાંતિમાં મરી જવાનું પસંદ કરીશ. જીવનથી તંગ આવી ગયેલા માણસની જેમ ગાંધીજીએ મૃત્યુ વિશે છેલ્લા 4 મહિનામાં વારંવાર કહ્યા કર્યું. મૃત્યુ વિશે ગાંધીજી લગભગ ભવિષ્યવાણી ઉચ્ચારે છે. મને આશા છે કે અગર કોઈ મારો જાન લેવા આવશે તો હું ખુશીથી એને હાથે મરીશ. ત્યારે હું ખુદ પણ એમ જ કરીશ જે હું બધાને કરવાની સલાહ આપું છું. હું તો આજની ગેરકુદરતી હાલતને હંમેશા જોતા રહેવા માટે જીવતા રહેવાનું પસંદ નહીં કરું. હું તો 2-4 દિવસનો મહેમાન છું, પછી તમે લોકો મારી વાતોને યાદ કરશો. મરવું બધાને છે, આજ કે કાલ. તો પછી મોતથી ડરવું શા માટે? ગાંધીજીએ બહુ ભાવવશ કહ્યું કે હિન્દુસ્તાનનો એક નમ્ર પુત્ર જેનામાં આટલી પવિત્રતા પણ છે, આ જિંદગી મીઠાવવા માટે કદમ ઉઠાવી રહ્યો છે, અને જો એનામાં તાકાત અને પવિત્રતા નથી તો આ પૃથ્વી પર એ ભારરૂપ છે. જેટલો જલ્દી એ ચાલ્યો જાય અને હિન્દુસ્તાનને આ બોજાથી મુક્ત કરે એટલું એને માટે અને બધાને માટે સારું છે. હું આશા રાખું છું કે મૃત્યુ શૈયા પર પડેલા મારા આ વચનો કોઈને પણ નહીં ખૂંચે. જે વ્યક્તિ આજીવન ભારતની દરેક સમસ્યાનું સમાધાન ગણાયા હતા, એ જ વ્યક્તિ મૃત્યુ પહેલા પણ કોઈને અડચણરૂપ ન બનવાનું આયોજન વિચારતા રહ્યા. 20મી સદીના સૌથી પ્રભાવક વ્યક્તિ, સત્ય અને અહિંસાના આજીવન પ્રયોગ કરનાર આ મહાત્માનો અંતિમ સમય શરૂ થાય છે હવે. તેમના જીવનનો અંતિમ દિવસ મળસ્કે પ્રાર્થનાથી શરૂ થયો. પલાઠી વાળીને આરસની દિવાલે બેઠેલા મહાત્મા અને તેમના અંતેવાસીઓએ ભગવદ્ ગીતાનો પાઠ કર્યો. 2જો અધ્યાય ગવાયો. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યસ્ય ચ. ગાંધીજીની હત્યાના પ્રયાસ અગાઉ પણ થઈ ચૂક્યા હતા. મનુ સાથે પણ ઘણી વારે મૃત્યુ વિષે ચર્ચા કરતા. શું એમને ખ્યાલ આવી ગયો હશે અંતિમ દિવસની પ્રાર્થના પણ કેવી પસંદ કરી? મૃત્યુને પીછાણી દીધું હશે? ખ્યાલ આવી ગયો હશે કે અંતિમ સમય આવી ગયો? પોતાના મૃત્યુની કલ્પના કરવી જ અશક્ય છે. કદાચ આજ વીરત્વનું અંતિમ રહસ્ય છે. ગાંધી તેમના અંતિમ સમયમાં પણ રેડિયો ચલાવતા હતા. શ્રમ કર્યા વગર ખાવું એ ચોરી છે, એ સિદ્ધાંતને માનનાર ગાંધી છેલ્લે સુધી શ્રમ કરતા રહ્યા.
સાંજની પ્રાર્થનાનો સમય નજીક આવ્યો હતો. લોકો પ્રાર્થના સભાની આસપાસ ગોઠવાયા હતા. ગોડસે પણ એ લોકોની વચ્ચે જ ક્યાંક ગોઠવાયો. ગાંધીજીને આજે મોડું થયું. મનુ અને આભા થોડા વિવળ થયા. 5:10 થઈ ગઈ હતી. મોડા પડવા જેવી બાબત જેટલો ધિક્કાર ગાંધીજીને બીજી કોઈ વસ્તુ પર ન હતો. આખરે મનુએ બાપુ તરફ, ઘડિયાળ તરફ ઇશારો કરી સમયની તાકીદ કરી. બાપુ અચાનક બોલી ઉઠ્યા, સરદાર, મને તમારે જવાની રજા આપવી પડશે. ઈશ્વરની બેઠકમાં જવાનો મારો સમય થઈ ચૂક્યો છે. ઈશ્વર હજુ પણ ગાંધી પાસે સામે પડેલા મોટા કાર્યો કરાવવા માંગતો હોય તેમ તેમને લાગતું. ગાંધીજી સરદાર પટેલ સાથેની વાતચીત ત્યાં પૂરી કરીને પ્રાર્થના સભા તરફ આવવા નીકળ્યા. મનુએ રોજની માફક પિકદાની, ચશ્મા અને તેમણે લખેલા પ્રાર્થના પ્રવચન માટેની નોટબુક લીધી. મનુ અને આભાએ મહાત્માને પોતાના ખભા ટેકા માટે આપ્યા અને ગાંધીજીએ છેલ્લી યાત્રા ભણી પ્રસ્થાન કર્યું. વાતચીત કરતા કરતા જ પ્રાર્થના સભાના લાલ શમિયાણા તરફ ચાલતા થયા. સૂર્યાસ્તના કિરણો ગાંધીજીના માથા પર ચમકતા હતા. ગાંધીજીએ તેમની ટેકણ લાકડી બનેલી બંને પૌત્રી મનુ અને આભાના ખભા પરથી હાથ ઉઠાવી રાહ જોતા લોકોને વંદન કર્યા. ઇટોળામાં એક બીજી વ્યક્તિ પણ બહુ ઉત્સુકતાથી બાપુની રાહ જોઈ રહ્યો હતો. ગાંધીજીના આવતા એના હૈયાની ધડકનો તેજ થઈ ગઈ. ગાંધીજીને જોતા જ એની આંખોમાં ચમક આવી. એના ચહેરા પરનું સ્મિત કંઈક અલગ જ કારણોસર હતું. ટોળામાં કાગ ડોળે ગાંધીજીની રાહ જોતા નથુરામ ગોડસે એક જ ક્ષણમાં ગણતરી કરી લીધી કે ઠાર મારવાનો આ જ યોગ્ય સમય છે. ગાંધીજી તેમના પ્લેટફોર્મ પર બેઠા હોત તેના કરતા પણ આ વધારે સરસ તક હતી. એ માનવ ગલિયારી વચ્ચેથી આવતા ગાંધીની સામે બે જ ડગલા ભરવાની જરૂર હતી. બે જ પગલા, 3 સેકન્ડ, તે પછી ગાંધીની હત્યા સરળ વાત હતી. અઘરું કામ તો હતું ફક્ત પ્રથમ ડગલું ભરવાનું. મનુએ ખાખી કપડામાં સજ્જ એક હટ્ટાકટ્ટા આદમીને ડગલા ભરતા જોયો. ગાંધી લોકોના ટોળાને બે ભાગમાં વહેંચતા વચ્ચેથી આવતા હતા. ગોડસે પોતાની પિસ્તોલ ખિસ્સામાંથી કાઢી બે હથેળીઓ વચ્ચે દબાવી. સહેજ પણ ઊંચા સાદ વગર ઉપખંડમાં માનવ મહેરામણને જાગ્રત કરીને ઉપવાસના શસ્ત્ર દ્વારા બ્રિટિશ સલ્તનતને નમાવનાર ગાંધીને ગોડસે નમન કર્યા. બાપુને બે હાથ જોડીને પ્રણામ કર્યા અને કહ્યું, નમસ્તે ગાંધીજી. તે જ સમયે નથુરામે મનુને ઝટકો આપ્યો અને મનુને દૂર ખસેડી. તેના હાથમાં પિસ્તોલ હતી જ. એક સાથે 3 ગોળીઓ છોડી. પ્રાર્થના સભાની શાંતિમાં 3 ધડાકા થયા. નથુરામ ગોડસે બીજા પ્રયાસમાં નિષ્ફળ ન નીવડ્યો. 3 ગોળીઓ બાપુની છાતીને ચીરીને આરપાર નીકળી ગઈ. બાપુના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યો, હે રામ. તે પછી તદ્દન જીવન વગરના ડગલાની જેમ તે ધીરેથી જમીન પર પડ્યા. તેમના હાથ ત્યારે પણ જોડાયેલા જ હતા. તેમના હત્યારા તરફ તેમણે કરેલું વંદન હજુ પણ તેમનું તેમ જ હતું. તેમની લોહી ભીની ધોતી પર કેડે લટકતી તેમની 8 શિલિંગમાં ખરીદેલી ઇંગરસોલ ઘડિયાળમાં 5:17 થઈ હતી.
અહિંસાના પૂજારીને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યા હતા. હૃદય સુન્ન થઈ જાય એવા આક્રંદની વચ્ચે રાષ્ટ્રપિતા ગાંધીનો દેહ લોહીથી લથબથ પડ્યો હતો. વડાપ્રધાન પંડિત નહેરુએ જાહેરાત કરી, આપણા જીવનમાંથી પ્રકાશ ચાલ્યો ગયો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી છે. મહાત્માના મૃત્યુના સમાચારથી સમગ્ર ભારત સ્વયંભૂ અંતસ્થ રીતે સ્થગિત થઈ ગયું હતું. વિશાળ મેદાનોમાં, ખેતરોમાં, બડા બડા દોજક સમી વસ્તીઓમાં, માનવ જંગલ જેવા વિસ્તારોમાં આજે હવા પણ સ્થિર થઈ ગઈ હતી. હિંદની રાત્રિના આકાશમાં ક્યાંય ધુમાડો નહોતો. ચૂલા સગડીઓ ઠારી દેવાયા હતા. કરોડો લોકોએ મહાત્માના વિયોગમાં ખાધું પણ નહીં. મુંબઈ તો જાણે ભૂતિયા શહેર જેવું બની ગયું હતું. મલબાર હિલની મહેલાતોથી માંડીને પરેલની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોની આંખોમાંથી નીકળતા આંસુ આજે ખૂટતા જ નહોતા. કલકત્તાનું રંગીન મેદાન સહેલાણીઓ વગર સુમસામ હતું. ગાંધીનો આત્મા રાત્રિના નિબીડ પડછાયાને આંબીને અનંતમાં ભળી ગયો. મહાત્મા સૃષ્ટિમાં વિલીન થઈ ગયા હતા. ગાંધીજીની અંતિમ યાત્રામાં દુનિયાએ એક સાથે ક્યારેય ના જોઈ હોય એટલી માનવ મેદની ઉમટી હતી. કહેવાય છે કે 30 લાખ લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા. ભારતની સ્વતંત્રતાના શિલ્પીના અંતિમ દર્શન કરવા દેશનો દરેક નાગરિક આતુર હતો. વ્યવસ્થાના ભાગરૂપે તેમની અંતિમ યાત્રા સૈન્યને સોંપવામાં આવી. અહિંસાના ફરિશ્તાની છેલ્લી યાત્રા લશ્કરી કામગીરીની માફક યોજાઈ. ગાંધીજીની હત્યા વિશે લખતા કંઈક અકથ્ય, કંઈક અગમ્ય મૂંઝારો અનુભવાતો. ક્યારેક પુસ્તકોમાં લખાયેલા અક્ષરો વચ્ચે વહેતી સત્ય ઘટનાઓની અતીતમાં ઓતરોત થઈ જવાતું. ક્યારેક ઝટકા સાથે શૂન્ય મનસ્ક થઈ જવાતું. જીવનભર લાકડી સિવાય કોઈ શસ્ત્ર ન ઉપાડનાર દુનિયાની સૌથી મોટી મહાસત્તા જે વ્યક્તિને જીતી ન શકી એ વ્યક્તિ અહીં સમય સામે હારે છે. એક સમયે 125 વર્ષ જીવવાની ઈચ્છા વ્યક્ત કરનાર 79 વર્ષે સમય સામે હારે છે. આત્માનો અંત ક્યારેય નથી એ આપણી સંસ્કૃતિનો બહુ મોટો વિચાર છે. દેહ લીલા સંકેલતા આત્મા અનંતમાં વિલીન થઈ જાય છે. એનો અંતિમ સમય ક્યારેય આવતો નથી. વિચારોનું પણ આત્મા જેવું જ છે ને, એ પણ ક્યાં ક્યારેય અંત પામે છે. મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવાનો એકમાત્ર ઉપાય આપણી ઓળખ ખંખેરી નાખવાનો છે. અને કદાચ કોઈ મહાન વિચારને નવી ઓળખ આપવાનો છે. શરીરનું સમેટાવું અને વિચારોનું વિસ્તરવું જ છે જીવનનું અંતિમ. કોઈ ઓર મહાન વ્યક્તિત્વના છેલ્લા સમયની કહાણી સાથે ફરી મળીશું. હું છું નિસર્ગ ત્રિવેદી અને આ છે અંતિમ. ગાંધીજીના અંતિમ સમયની કહાણીના તથ્યોનો આધાર અડધી રાતે આઝાદી, લેરી કોલિન્સન અને ડોમિનિક લેપિયર, અનુવાદ અશ્વિની ભટ્ટ અને મહાત્મા અને ગાંધી ચંદ્રકાંત બક્ષીના પુસ્તક પરથી લેવામાં આવ્યો છે. અમે તેમના અત્યંત આભારી છીએ.